નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ટેક્સ્ટબુકમાં યુનિટ 1 એમાં રીડ 1 અને રીડ 2 તે ભણ્યા. હવે આ બંને રીડની એક યુનિટ ટેસ્ટ લેવાશે, જે 25 માર્કની હશે, 1 કલાકનો સમય હશે, જે 30 તારીખે 30/7/2020 ના રોજ એ ટેસ્ટ લેવામાં આવશે. તો એ ટેસ્ટમાં કયા પ્રકારના પ્રશ્નો હશે એ ખાસ જાણવું જોઈએ. એટલે આ સાઈડ જે તમને દેખાય છે, યુનિટ ટેસ્ટ 25 માર્ક, સેક્શન એ, સેક્શન એ માં પહેલો પ્રશ્ન હશે ટ્રુ ફોલ્સ, એટલે કે ખરા ખોટા. બીજું છે નિયરેસ્ટ મીનિંગ, એટલે કે સમાનાર્થી શબ્દ, જે આપણે હમણાં કહ્યું ભણશું. બીજું છે ઓપ્શન, તમને એક પ્રશ્ન આપેલો છે એની નીચે ચાર ઓપ્શન હશે. ઓપ્શનલ પ્રશ્ન પણ છે, આપણે ટેકનિકલ છે પણ શું તમને ખ્યાલ આવે. ત્યારબાદ છે અંડરલાઈન ક્વેશ્ચન્સ, અંડરલાઈન શબ્દ જવાબમાં આવે એવી રીતે પ્રશ્ન બનાવવાનો, એના પણ 3 માર્ક છે. એટલે સેક્શન એ છે 3 ને 3 6 8 10 ને 3 13 માર્કનું તમને પૂછાશે. હવે સેક્શન બી માં પેરેગ્રાફ ક્વેશ્ચન્સ, પેરેગ્રાફ રાઇટિંગ, એમાં 10 પ્રશ્ન છે જે ટેક્સ્ટબુક માંથી જશે. આમાં જે પ્રશ્નો હશે બધાય ટેક્સ્ટબુકના યુનિટ 1 રીડ 1 અને 2 માંથી પૂછવામાં આવશે, એટલે ખાસ તમે ધ્યાન રાખજો. એટલે શું બીજી કઈ તૈયારી કરવી નહીં, નવમીમાં અથવા જે મટીરિયલ છે ટેક્સ્ટબુકનું યુનિટ 1 નું એ જ તમારે વાંચો, અને વાંચો તે પરફેક્ટ વાંચો. કારણ કે ખરા ખોટા હશે તો ટેક્સ્ટબુકમાંથી ગમે તે કોઈ એક સેન્ટેન્સ સહીનું છે જે નવમીમાં પણ ન હોય એવું બને, એટલે તમારે પરફેક્ટ ટેક્સ્ટબુકના આધારે તમારે તૈયારી કરવી. પેરેગ્રાફ રાઇટિંગ એ 10 માર્કનું, તમને 10 પ્રશ્ન પૂછાશે. ત્યારબાદ છે ફિલિંગ ધ બ્લેન્ક્સ, તમને છેલ્લા પ્રશ્નમાં 3 ખાલી જગ્યા આપેલી હોય એમાં નીચે 2 પ્રશ્ન આપેલા હોય એમાં યોગ્ય જે જવાબ આવતો હોય એ તમારે મૂકવાનો. હવે સેક્શન કે ટ્રુ ફોલ્સ એ તમને 3 માર્કનું પૂછાશે. અહીંયા આપણે 2 ખાલી જગ્યા લખી, 2 પ્રશ્ન લખી અને આપણે એ સમજીશું જે ટેક્સ્ટબુકમાંથી આજે બનાવ્યું છે. અરુણિમા સિન્હા વોઝ અ નેશનલ લેવલ ક્રિકેટ પ્લેયર, અરુણિમા સિન્હા છે એ રાષ્ટ્રીય લેવલના ક્રિકેટના ખેલાડી હતા. સાચું કે ખોટું? તો કે ખોટું. શું કામ ખોટું? અહીં સૌ જોઈએ વોલીબોલ, અરુણિમા સિન્હા છે એ વોલીબોલના પ્લેયર હતા, ક્રિકેટ પ્લેયર નહોતા, એટલે અહીં આવશે ફોલ્સ. એવી રીતે બીજું વાક્ય છે અલીભાઈ વોઝ અ ખાલેલા, અલીભાઈ મુસાફર હતા, જે ટેક્સ્ટબુક માંથી યુનિટ માંથી ખાલેલામાં આવ્યું છે. અલીભાઈ મુસાફર હતા, સાચું કે ખોટું? તો કે સાચું. આવું એક વાક્ય છે આપણે યુનિટમાં યા કોઈ યુનિટ ભેડા એમાં આ પ્રકારના વાક્ય છે હશે જે તમને યુનિટ માંથી પૂછાશે. એટલે યુનિટ છે એ પાકા કર લેવા, યુનિટની જે ગ્રોસરી છે એ ખાસ વાંચી લેવી, એ બધું યાદ કરી લેવું, એ તમને ટેસ્ટ માટે વધારે માર્ક છે મેળવી શકો. હવે બીજું છે નિયરેસ્ટ મીનિંગ, નિયરેસ્ટ મીનિંગ એટલે કે સમાનાર્થી શબ્દ, નિયરેસ્ટ મીનિંગ એટલે કે સમાનાર્થી શબ્દ. તમને કોઈ એક શબ્દ આપ્યો હોય, તમને કોઈ એક શબ્દ આપ્યો હોય તો એ શબ્દ જેવું એક શબ્દ, ફોર એક્ઝામ્પલ કોઈ જેનરલ છે આ એક શબ્દ જેવું, એના આજે બાજુમાં જે 4 શબ્દો છે એમાંથી યોગ્ય શબ્દ તમારે એની સામે લખવાનો છે. સેલમ એટલે શું થાય? તો કે ભાગ્યે જ. હવે આ 4 માંથી એક શબ્દ એવો હશે કે જેનો મીનિંગ ભાગ્યે જ એવું થાય. આ 4 માંથી એક શબ્દ એવો હશે કે જેનો સિમિલર છે એ સેલમ એટલે કે ભાગ્યે જ એવું થાય. તો કે રેડલી, નિયરલી, શ્યોરલી ને લખ્યું. શું આવશે વિદ્યાર્થી મિત્રો જવાબમાં? સેલમ એટલે ભાગ્યે, રેડલી એટલે ભાગ્યે. જવાબ શું આવશે? તો કે નિયરલી. નિયરલી એટલે કે નજીકનો, શ્યોરલી એટલે કે ટૂંકમાં એકદમ કન્ફર્મ, ખાતરીપૂર્વક, લખીને એટલે કે નસીબથી, એટલે જવાબમાં આવશે રેલી. તમને આવી રીતે ટ્રુ ફોલ્સ પણ 3 પૂછાશે. ટ્રુ ફોલ્સ આપણે 2 લીધા છે ખાલી સમજવા માટે. તો તમને પૂછાશે કેટલા? તો કે 3. એવી રીતે આ જે નિયરેસ્ટ મીનિંગ છે આપણે લખાશે કે પૂછાશે કેટલા? તો કે 3. બીજું છે ડ્રેગ, ડ્રેગ એટલે શું થાય?
રસોડી જેવું આપણે અલીભાઈ જે વાઇટ સેવિયર જે યુનિટ છે એમાં આ શબ્દ આવે છે ડ્રેન જ્યારે રીંછ અને જે બીજું પ્રાણી છે એની સાથે જ્યારે બે ઝઘડે છે ત્યારે અલીભાઈ છે પોતાને બચાવવા માટે ડ્રેન એટલે કે દસડીને આગળ જાય છે એના પેટ ઉપર દસડી અને ત્યાંથી આગળ જાય છે એટલે એ શબ્દ છે અહીંયાથી લેવા આવ્યું છે ડ્રેન એટલે રસડવું પુશ અવે એટલે કે ધક્કો મારવો ડર્ટી એટલે કે ગંદુ પુલ એટલે કે ઢસેડવું પુલ શું થાય ઓકે ઢસેડવું અડર્સન એટલે કે એક આળસુ વિદ્યાર્થી અડર્સન એટલે કે એક આળસુ વિદ્યાર્થી તો શું આવશે જવાબમાં લેક જવાબ શું આવશે ઓકે પુલ જવાબ શું આવશે ઓકે પુલ હવે આપણે રિઝલ્ટ મિત્રો સેક્શન એ માં ટ્રુ ફોલ્સ અને નિયરેસ્ટ મીનિંગ છે એ આપણે શીખ્યા ત્યારબાદ આવે છે બીજું ક્વેશ્ચન છે કે ઓપ્શન જે આપણે હવે અહીંયા લખી અને ભણશું ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 3 જે ઓપ્શન વાળા જે આપણે અહીંયા ભણશું એ નવો પ્રશ્ન છે તમે 9-10 માં ભણી ગયા છો એ પ્રકારના પ્રશ્નોથી થોડા અલગ છે જે લોજિકલ છે જે તમે વાંચો પણ સમજો આના મીનિંગ સમજો ત્યારબાદ આ ચાર ચાર પ્રશ્ન વાંચો તો તમને એક પ્રશ્ન અને આ જે કૌંસમાં આપેલા શબ્દો છે એ એકદમ મેચ થતા હોય એવું લાગે શાંતિથી સમજો તો એ લોજિકલ પ્રશ્ન છે જે તમને આવડી જશે એના માટે આ જે પ્રશ્ન છે એ ખાસ સમજવો જોઈએ એની મીનિંગ શું છે એ શું કહેવા માંગે છે એ ખાસ જાણવું જોઈએ તો પેલા તો કૌંસમાં આપેલા શબ્દ છે આપણે એનું મીનિંગ ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરશું એટલે ખબર પડે રિક્વેસ્ટિંગ એટલે કે રિક્વેસ્ટ કરવી એક્સપ્રેસિંગ સજેશન એટલે કે કોઈને સલાહ આપવી સજેશન એટલે કે સલાહ આપવી આપણે કે તું કંઈક સજેસ્ટ કર એટલે કે તું કંઈક આમાં સલાહ આપ માહિતી આપ હેબિચ્યુઅલ પાસ્ટ પાસ્ટ એટલે કે ભૂતકાળ એટલે ભૂતકાળમાં કોઈ એમને ટેવ હોય સવારમાં વહેલી ઉપર કોઈને ટેવ હોય કોઈને વહેલું સુવાની ટેવ હોય કોઈને રોજ બુક વાંચવાની ટેવ હોય ટેવ હોય ન્યૂઝપેપર વાંચવાની ટેવ હોય તો હેબિચ્યુઅલ પાસ્ટ હેબિચ્યુઅલ પાસ્ટ નું વાક્ય છે હંમેશા ભૂતકાળમાં હશે આ ખાસ એક યાદ રાખો એક્સપ્રેસિવ કન્ડિશન એટલે કે શરતને આધીન જો અને તો જો તું મહેનત કરીશ તો તું સફળ થઈશ જો તું એક સ્પીડમાં દોડીશ તો તું આ જે રેસ છે એ જીતી શકીશ જો અને તો આ પ્રકારનું વાક્ય હોય એ એક્સપ્રેસિવ કન્ડિશન નું હોય એટલે કે શરત હવે આપણે પેલું વાક્ય જોઈએ હી શુડ વર્ક હાર્ડ ટુ સક્સેસ એને સફળ થવા માટે સખત મહેનત કરવી જોઈએ આ શું કહે છે આપણે કોઈ નાના ભાઈઓને કહીએ કે તારે સખત મહેનત કરવી જોઈએ તો આપણે તેને શું આપીએ છીએ સલાહ શું આપીએ છીએ સલાહ તો આપણે સલાહ જેવો શબ્દ એવો દૂસરો એક્સપ્રેસિંગ સજેશન તો આમાં શું છે સામે ઓકે એક્સપ્રેસિંગ સજેશન અહીંયા એક્સપ્રેસિંગ સજેશન જે પહેલા વાક્યમાં આવશે તમે એની સામે ડાયરેક્ટ આ લખના કરો તમને એક માર્ક મળી જાય પણ જો તમે એમને એમ મળી પડે લખશો તો એક એક માર્ક મળે નહીં એટલે ખાસ એને સમજવું હવે બીજું વાક્ય ઇફ યુ રન ફાસ્ટ યુ વિલ વિન ધ કોમ્પિટિશન જો તું વધારે દોડીશ સ્પીડથી દોડીશ તો તું કોમ્પિટિશન છે એ જીતી શકીશ જો અને તો શું આવે કન્ડિશન એક્સપ્રેસિવ કન્ડિશન એટલે કે સરળ અહીંયા શું આવશે આમાં ઓકે બીજું છે એક્સપ્રેસિવ કન્ડિશન અથવા અહીંયા લખી તો પણ ચાલશે એક્સપ્રેસિવ કન્ડિશન હવે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્લીઝ કીપ સાયલેન્સ મહેરબાની કરી અને શાંતિ રાખો પ્લીઝ શબ્દ છે એટલે તમને યાદ આવે શું યાદ આવે કે રિક્વેસ્ટ આપણે કઈ બાંધકામ જવું હોય તો બાંધકામ ગયા હોય તો પછી કોઈ રસ્તો ભૂલી ગયો આપણે કે પ્લીઝ હેલ્પ મી કે ભાઈ મને મદદ કરો મને આ રસ્તો છે એ બતાવો પ્લીઝ અહીંયા શું છે રિક્વેસ્ટિંગ એટલે આમાં શું આવે ત્રીજામાં રિક્વેસ્ટિંગ
આ પ્રકારના શબ્દો છે એકદમ પ્લીઝ રિક્વેસ્ટ કે તમને ડાયરેક્ટ ઇંગ્લિશમાં છે એ આવી જાય. આઈ યુઝ્ડ ટુ એટલે કે નાથી કહેવાયેલું આપણે પેલા કીધું ને કોઈ એને ટેવ હોય સવારે ઉઠવાની વહેલી ઉઠવાની ટેવ સાંજે વહેલા સુવાની ટેવ થોડી ચાલવાની ટેવ ન્યૂઝપેપર વાંચવાની ટેવ બુક વાંચવાની ટેવ યુઝ ટુ એટલે નાથી ટેવું. આઈ યુઝ ટુ વોક ફોર લોંગ ડિસ્ટન્સ વેન આઈ ડિડ નોટ હેવ અ વ્હીકલ જ્યારે મારી પાસે વ્હીકલ હોય જ્યારે મારી પાસે વાહન ન હોય ત્યારે મને લાંબા અંતર સુધી ચાલવાની ટેવ છે એટલું તે ચાલી શકે. હવે છેલ્લે શું લીધું એ વિઝ્યુઅલ પાસ્ટ એ ભૂતકાળનું છે એમાં શબ્દ છે. હવે હવે પેલો વિદ્યાર્થી મિત્રો આપણે એક બે ત્રણ પ્રશ્નો ભણ્યા પછી શું પ્રશ્ન છે અંડરલાઈન ક્વેશ્ચન જે આપણે હવે એ ગ્રુપમાં લખીને ભણશું. ત્યારબાદ મિત્રો આપણે ક્વેશ્ચન નંબર 4 અંડરલાઈન ક્વેશ્ચન એટલે કે જે શબ્દને જે અંડરલાઈન છે એ શબ્દ જવાબમાં આવે એવી રીતે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે. હવે અહીંયા તમે ક્વેશ્ચન જોશો અરુણિમા સિંહા વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર અંડરલાઈન ક્યાં છે તો કે અરુણિમા સિંહા છે. હવે આ અંડરલાઈન શબ્દ જવાબમાં આવે એવી રીતે એક પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે. તો પ્રશ્નાર્થ વાક્ય શું બને આની જગ્યાએ શું આવશે તો કે કોણ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર કોણ છે તો કે અરુણિમા સિંહા. કોઈ પણ વ્યક્તિનું નામ આપેલું હોય તો કોણ થી એને ઊભી પ્રશ્ન પડે. પછી કોઈ સ્થળનું નામ આપેલું હોય એક જામનગર એક રાજકોટ એક કોલકાતા તો શેનાથી બને વેરથી સમજે છે. સચિન ઇઝ અ માસ્ટર બ્લાસ્ટર ઓફ ક્રિકેટ સચિન છે એ ક્રિકેટના માસ્ટર બ્લાસ્ટર છે. તો માસ્ટર બ્લાસ્ટર જે અંડરલાઈન હોય તો શું બને પ્રશ્નાર્થ વાક્ય વોટ ઇઝ સચિન ઇન ક્રિકેટ સચિન ક્રિકેટમાં અથવા તે કયા નામે ઓળખાય છે તો કે માસ્ટર બ્લાસ્ટર તરીકે તે ઓળખે છે. હવે અહીંયા રૂમમાં સિનેમા જે અંડરલાઈન છે આપણે આ ચારમાંથી એક ઓપ્શન છે એ લખવાનું છે એ માત્ર ટીક કરવાનું છે. એટલે વોટ વોઝ અરુણિમા સિંહા અરુણિમા સિંહા છે શું છે તો જવાબમાં શું આવે તો કે નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર એ નીચે અંડરલાઈન નથી અંડરલાઈન ક્યાં છે તો કે અરુણિમા સિંહા છે. હવે બીજું છે હુ વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર રાષ્ટ્રીય કક્ષાના વોલીબોલ પ્લેયર કોણ છે તો કે અરુણિમા સિંહા જવાબમાં શું આવે અરુણિમા સિંહા. ત્યારબાદ બીજું છે વિચ ગેમ વોઝ હી પ્લેઇંગ તે કઈ ગેમ રમી રહ્યા હતા ઓકે વોલીબોલ જેની અંડરલાઈન નથી એટલે પણ જવાબ પણ નહીં આવે. હાઉ વોઝ હી પ્લેઇંગ વોલીબોલ તે વોલીબોલ કેવી રીતે રમી રહ્યા હતા એના વિશે કોઈ અહીંયા ઉલ્લેખ થયો નથી. તો જવાબ શું છે વિદ્યાર્થી મિત્રો નામ છે એટલે હુ હુ વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર રાષ્ટ્રીય કક્ષાના વોલીબોલ પ્લેયર કોણ છે કે અરુણિમા સિંહા. તમને આવી રીતે ત્રણ પ્રશ્ન છે એ પૂછવામાં આવશે ટેસ્ટમાં જે આ જ પ્રકારના હશે કા કોઈ નામ નીચે અંડરલાઈન હોય અથવા કોઈ સ્થળ નીચે અંડરલાઈન હોય અથવા કોઈ સમય હોય તો પેનથી પ્રશ્ન પૂછાય અથવા એમ હોય કે મારું ગામ છે ખંભાળિયાથી 10 કિલોમીટર દૂર છે તો 10 કિલોમીટર અંડરલાઈન હોય તો શેનાથી પ્રશ્ન પૂછાય કેટલું દૂર છે હાઉ ફાર ઇઝ યોર વિલેજ ફ્રોમ ગામ ખંભાળિયા ઓકે 10 કિલોમીટર્સ જે જવાબમાં અંડરલાઈન શબ્દ છે આવે. એટલે આવી રીતે બીજા બે પ્રશ્ન તમને ટેસ્ટમાં પૂછાશે એટલે ટોટલ 3 માર્કના તમને એક આવડી જાય એક સાથે મળે એટલે તમને એક માર્ક મળે. એવી રીતે બીજા બે પ્રશ્ન છે પણ આવા જે સેમ જે તમે ખાસ યુનિટ 1 છે યુનિટ 1 અને 2 એ ખાસ વાંચજો એમાંથી કયા પ્રકારના પ્રશ્ન પૂછાય એની
સિસ્ટમ જેમાં 10 પેરેગ્રાફ છે એટલા ઓકે 10 એ તમને ટેક્સ્ટ બુક માંથી પૂછવામાં આવશે પેરેગ્રાફ છે એ તમને લખવું થોડું સરળ રહે પણ જે એના જવાબ આવે એટલું જ લખો પછી તમને એક પ્રશ્ન પૂછે બીજો એક પેરેગ્રાફ હોય તમે આખા તો પેરેગ્રાફ લખશો તો એ ખોટું પણ પડે એટલે જે જવાબ આવે છે જેટલું જવાબ આવે એટલું પરફેક્ટ જવાબ છે તમારું હોવું જોઈએ બધામાં લખાણ છે એ કરવું નહીં એટલે 10 માર્ક છે એ તમને પેરેગ્રાફ છે એ તમને સમજી શકશો આવડી જશે ત્યારબાદ છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ હવે આમાં તમને એક પેરેગ્રાફ હોય સોરી પેરેગ્રાફ પણ કૌંસ બ્રેકેટમાં તમને ત્રણ શબ્દ આપેલા હોય અને નીચે એક પેરેગ્રાફ હોય એમાં બે ખાલી જગ્યા હોય તો ત્રણ માંથી બે યોગ્ય ખાલી જગ્યા મૂકી જે તમને ટેક્સ્ટ બુક ના જ આધારે પૂછવામાં આવશે એમાંથી ગમે તે નાની લીટી છે લેવી એમાં બે ખાલી જગ્યા મૂકી દે અને ખાલી જગ્યાના પ્રશ્ન બે છે એ તમને કૌંસમાં આવે તો એ કૌંસને યોગ્ય જગ્યાએ મૂકી અને યોગ્ય એનો મીનિંગફુલ એક વાક્ય બને એવું થતું હોય ત્યાં જ એ શબ્દ છે મૂકવા એટલે આ ટેસ્ટમાં સિલેબસ તો ઓછો છે ગ્રામર તો છે નહીં એટલે યુનિટ 1 અને યુનિટ 1 ના રીડ 1 અને રીડ 2 એક ખાસ તૈયાર કરજો બધાએ ગ્લોસરી આવી જાય નવનીતના પ્રશ્ન આવી જાય એ રીતે